ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, નવા પણ કાયદા છે, કેટલીક તમને ઘોડી પરથી ચાલતા જાય છે, કોઈ ફક્ત વ્યક્તિ સામાન્ય તમારી સામે સીધી મારે છે તો પણ કાયદો છે. 509 હા 509 કલમ લગાવી તમે એને સજા અપાવી શકો છો. પણ હવે જયારે વાત કરવામાં આવે છે કે કાયદો છે તો તેનો ઉપયોગ, કારણ કે ઉપયોગ કરવો કેવી રીતે એ પણ જાણકારી મેળવવાની જરૂર છે, તેની સાથે સાથે એજ્યુકેશનની પણ વાત છે. હજી હું અહીંયા એક બીજી પણ વાત આપને કરીશ કે એજ્યુકેશનની વાત એકદમ સાચી છે, પણ અત્યારના ઘણા એવા પણ સમાજમાં દાખલા છે કે છોકરી ફૂલથી એજ્યુકેટેડ છે પણ તો પણ એ લોકો જે સહન કરી રહી છે. સાચી વાત છે. હવે એમાં એક બીજાની આપણે સાથે સાથે કહી દઉં તમને, આ એક સત્ય છે એટલે આપણે એક સાઈડ જોઈએ કે બીજી સાઈડ તમને કહી દઉં છું કે મારી પાસે ડોમેસ્ટિક વાયલન્સ એવા બી કેસ આવે છે. કેવા કેસ? કે જેમ તમે બહુ છોકરી શિક્ષિત બી અને મોટા ઘરમાં પરણી હોય, વેલ ટુ ફેમિલી, જેની મર્સરીઝ મળી હોય, રોલ્સ રોયલ્સ વાળી ફેમિલી, અને રોજ રાતે ભેદ બપાટ ખાય અને સવારે લિપસ્ટિક લીલી લાલી લગાડી ને ક્રિકેટ પાર્ટી લઈને ઘૂસીને બેગ અને ઘૂસીના બૂટ અને સરસ ડાઉન કરીને જાય. હવે એ છોકરીને જયારે અમે કહીએ છીએ કે ભાઈ આ ડોમેસ્ટિક વાયલન્સ છે આની પર અટકાય, તો એ માનવા આગળ કે મારી ફેમિલીની ઇજ્જત નથી. અને કહે છે કે ભાઈ તમે તારી ફેમિલીની ઇજ્જત ની પરવા છે, તો જેટલી તને પરવા છે તારા હસબન્ડ ને સાસરા વાળાને એટલી જ પરવા છે ને? તો કે ના ભાઈ મને તો બહુ પરવા, પણ સત્ય આ નથી. સત્ય એ છે કે છોકરીને એના પેલી જે મોટી બીએમડબ્લ્યુ ની ગાડી મળતી હોય, પેલી દીકરી રેલ મળતી હોય, એનો એનો લાલચ છે અને બધા માટે ચૂપ બેસે. એટલે એવી છોકરીઓ માટે મારે કશું જ કહેવું નથી. અને બાકી જે ભણેલી ગણેલી છોકરીઓ બીજી જે ભણેલી ગણેલી જોબ કરતી હોય, જ્યાં તે ભેલ ભપાટ થતી હોય, એ મને માટે કે ત્યારે ઘણી વાર એને બ્લેકમેલ થાય છે, ઇમોશનલ બ્લેકમેલ. અને આપણી બહેનોનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આપણે બધા ઇમોશનલ બહુ છીએ, એટલે જયારે તમે ઇમોશનલ બ્લેકમેલ થાય ફેમિલી માટે, પપ્પાની ઇજ્જત માટે, બાળકો માટે, ત્યારે તમે ઝઘડા અને સારી બચ્ચા દીધો હવે એવું તો ના કહેવાય, પણ હવે એ લોકોને ખબર નથી પડતી કે ભાઈ તમે તમારા બાળકો માટે, એ એક્ઝામ્પલ આપો તમને કે જયારે રોજ રાતે ઢોલ ઝપાટ થતી હોય તો તમને શું લાગે છે પેલા તમારા નાના બાળકોને ગમે ના ગમે? પણ એ લોકો કઈ રીતે મોટા થઈ રહ્યા છે કે ભાઈ પેલો છોકરો જોશે કે આ ઢોલ ઝપાટ કરવાનું તો મારો હક બને, ને છોકરી જોઈ રહી છે કે આ મારા મમ્મી ખાય છે એટલે મારે બીમાર ખાવાનો. એટલે તમે બાળકો માટે શું કરો? એટલે બાળકોને તો તમે ગલત રોંગ એક્ઝામ્પલ આપો છો ને, આવા બાળકોને પેદા કરો છો એટલે એ લોકો મોટા થઈને એ લોકો યાદ કરશે. એટલે આખી સાયકલ છે ને ક્યાંક બ્રેક કરવી પડશે, ને હાલ આ ટાઈમ છે બ્રેક કરવાનો. ના તો આપણે અત્યારે જે 50-60 વર્ષ ઇન્ડિપેન્ડન્સ બધી જે 6-7 ચિત્રો જોઈ રહ્યા છે ડોમેસ્ટિક વાયલન્સ, એ વધતા જશે. એના કરતા તમે બ્રેક કરીએ તો બ્રેક મને બહુ સિમ્પલ આઈડિયા આપી દો તમને, બહુ વધારે આપણે બુદ્ધિ નથી ચલાવવાનું, તમને આઈડિયા આપવા માંગુ છું. અને આખો આગળ સર્વે થયો છે અને રિસર્ચ થઈ છે. રિસર્ચ એવું કહે છે કે જ્યારે તમારો બોયફ્રેન્ડ, અરે સાચા એકદમ શાંતિથી સાંભળજો, જ્યારે તમારો બોયફ્રેન્ડ કે તમારો હસબન્ડ બોલી ફર્સ્ટ ટાઈમ તમને સીધું પણ ખાર થપ્પડ નહીં મારે, ફર્સ્ટ ટાઈમ ધરમ ટપલા ટપલી કરશે, ત્યારે તમારે શું કરવા છે? ત્યારે તમારે તરત સિરિયસ લેવલ એ મને રે તો કરીને આવી જોરથી બૂમ પાડવાની છે. તમે અગર કારણ કે એ છે સમયમાં હસી નથી, ના ના હું તો મજાક કરતો હતો, તો તમારે એટલે કે છે એમને મને માર મને માર મને માર, તમારે નહીં મને તારી મજાક નથી ગમતી, આજ પછી તારે મને અડવાનું નહીં. તમે અગર એક વાર આવું જોરથી બોલ છો, બે વાર જોરથી બોલ છો, ત્રીજી વાર એની તાકાત નથી તમને અડવાની, પણ અગર તમે બી કહેશો મેં મજાક કરી તેની કરી મેં બી કરી, તો આવી તો થોડું ચાલી રહ્યું છે. જયારે તમે આને સિરિયસલી લેશો, આ સર્વે રિસર્ચ કરી રહ્યું છે કે તો ધરા ચાન્સીસ 95% ચાન્સીસ કે ધરા કે તમને તમે ડોમેસ્ટિક વાયલન્સનો શિકાર નહીં